નમસ્કાર, હું અમૃતા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. થાન વગડિયા રોડ પરનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોય વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે. ત્રણ માસથી વધુ સમયથી જર્જરિત પુલ રિપેરિંગ કરવા અનેક રજૂઆતો કરવામાં આવી છે. પુલની નીચે પિલર ઊભા કરી ટેમ્પરરી ટેકો મારી દીધો છે. વાહનને કંઈ થશે નહીં, જેને લઈને પીડબ્લ્યુડી અધિકારી થાનગઢ વગડિયા રોડ પર આવેલ પુલ ત્રણ માસથી વધુ જર્જરિત હાલતમાં હતું, જેથી પુલ રિપેર કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ માત્ર થીગડા મારી શહેર કોંગ્રેસ પ્રમુખ આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે પુલનું જર્જરિત થઈ જવાથી મોટા વાહનો માટે આરએમડી દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ભારે વાહનો માટે આ બ્રિજ જોખમકારક છે. જ્યાંથી થાનગઢની ખાખરાળી, રાવણાણી, ચાંદેરલિયા, ચોરવીરા, ખાખરાળા જે ગામો છે ત્યાં સુરેન્દ્રનગર જવાનો એકમાત્ર પુલ છે, પરંતુ ત્રણ માસથી વધુ સમયથી બેસ્માર જર્જરિત બની ગયો છે. ત્યારે આ અંગે રજૂઆત બાદ રિપેરિંગ થયો પણ યોગ્ય ન થતાં રોષ ફેલાયો છે. આ અંગે થાન શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઈ ભગત બાપાલાલ ઝાલાએ જણાવ્યું કે તેમની રજૂઆતો કરવામાં આવી છે. થાન માટે આ પુલ સુરેન્દ્રનગર અને મૂળી તથા 25 ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે એકમાત્ર આ પુલ હોય, જ્યાંથી અહીંથી 8,000 થી 10,000 જે માણસો છે તે અપડાઉન કરી રહ્યા છે. ત્યારે સિરામિકના મજૂરો સાથે જ રોજના 100 થી વધારે ટ્રક ટ્રેક્ટરો જેવા વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે, જેને લઈને તેમના દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. કેટલાક દિવસ માટે રસ્તો ટકી રહેશે તે પૂછતા જ આ સિવિલ એન્જિનિયર જણાવ્યું હતું કે આ રસ્તા ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તેવું બને તો કોની જવાબદારી થશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મિત્રો, આપણે અત્યારે થાનગઢથી મૂળી અને સુરેન્દ્રનગર જોડતો આ થાનગઢ બાયપાસનો એક રોડનું બ્રિજ છે, જે બ્રિજ પુલ છે. પુલ છેલ્લા 3 માસથી જર્જરિત થઈ ગયો છે. અનેક વખત નગરપાલિકાને, અનેક વખત આરએમડી વાળાને, પીડબ્લ્યુડી વાળાને જાણ કરવામાં આવી છે. ત્યારે આ એક જ એવો રોડ છે થાનગઢ માટે, જે લોકો સુરેન્દ્રનગર જવા માટે, મૂળી જવા માટે આ એક જ રોડ છે, બીજો કોઈ રસ્તો જ નથી અમારી પાસે. આ રોડ ઉપર છેલ્લા 2 દિવસથી બોર્ડ મારવામાં આવ્યું છે, કોઈ પણ જાતના ભારે વાહન કોઈ હલાવાય નહીં. એક બાજુ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, રસ્તો બંધ છે. સુરેન્દ્રનગર જવા માટે રાવરાણી છે, ખાખરાળી ગામ છે, આગળ જાઓ તો વગડિયા છે, અનેક લોકો સાથે બિઝનેસમાં સંકળાયેલા ગામો છે. તો જવું તો ક્યાં જવું? આ થાનગઢની દશા છે. આ બ્રિજ વેલીમાં વેલી તકે આ પુલનું કામ રિપેરિંગ કરીને ખાલી થીગડા મારીને નહીં, ઉપરની સાઈડની અંદર સિમેન્ટની કોકરેટ નાખી અને થીગડું મારી દેવામાં આવ્યું છે અને બોર્ડ મારી દેવામાં આવ્યું છે, કોઈ હલાવ ભારે વાહન હલાવવું નહીં. આનું ધ્યાન કોણ રાખશે? ભારે વાહન નહીં હાલે. અચ્છા, ભારે વાહન નહીં હાલે, હલાવો તો હાલવું ક્યાં? એના માટે વૈકલ્પિક રસ્તો આ સરકારે ગોતી દેવો જોઈએ. મિત્રો, આવતા દિવસોની જે ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે લોકોએ આ લોકોને જગાવવા પડશે, નહીંતર આ પુલ ઉપર ગમે ત્યારે મોટો ભયંકર એક્સિડન્ટ થવાની ભીતિ છે. કારણ કે અહીંયા રોજ 8,000 થી 10,000 માણસો અપડાઉન કરે છે સિરામિકની અંદર. અહીંયા રોજ 100 થી વધારે મોટા ટ્રકો નીકળે છે. તો વહેલીમાં વહેલી તકે આ સરકારને અમારા તરફથી નમ્ર વિનંતી છે કે આ પુલનું કામ વ્યવસ્થિત સારું કરીને